હેલો વિદ્યાર્થી મિત્રો, હું જનક માથડ આપણી વિડીયો લેક્ચર સિરીઝમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત કરું છું. આજે આપણે રચના નંબર 3 સમજીશું. તો પહેલાં એની રકમ સમજી લઈએ કે 6.5 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ પી ક્યુ દોરો. પી ક્યુનો લંબ દ્વિભાજક દોરો અને રચનાના મુદ્દા લખો. તો સૌ પ્રથમ જો અહીંયા મેં રેખાખંડ પી ક્યુ દોરેલો છે જેનું માપ 6.5 સેન્ટીમીટર છે. હવે એની પછી શું કરવાનું છે? તો બીજો મુદ્દો કે બિંદુ પીને કેન્દ્ર લઈ અને પી ક્યુના અડધાથી વધારે માપ, એટલે કે આટલું વધારે માપ લઈ અને પી બિંદુને કેન્દ્ર લઈ, એટલે કે પી બિંદુ ઉપર પરિકરની અણી રાખીને મેં ઉપર તરફ એક ચાપ મારેલી છે અને નીચે તરફ પણ એક ચાપ લગાવેલી છે. આની આ જ વસ્તુ બિંદુ ક્યુને કેન્દ્ર લઈ અને ઉપર તરફ અને નીચે તરફ ચાપ લગાવો. હવે આ બંને જે ચાપ જે છે, બરાબર છે, આ બંને ચાપો એના જે છેદ બિંદુ, એટલે કે આ જે બે ચાપો એકબીજાને કાપી ત્યાં બિંદુ એક્સ નામ આપો, અહીંયા જે છેદ બિંદુ છે એને વાય નામ આપો. હવે આ બે બિંદુને જોડી દો, એટલે એની અંદરથી એક રેખા પસાર કરીએ કે આ જે રેખા જે છે એ રેખા એક્સ વાય થઈ. આ રેખા એક્સ વાય એ બિંદુ, આ રેખા એ રેખાખંડ પી ક્યુ કે જેનું માપ શું છે 6.5 સેન્ટીમીટર છે, એનો લંબ દ્વિભાજક થશે. સમજાઈ ગયું છે દરેક વિદ્યાર્થીને? સમજાઈ ગયું છે? ન સમજાણું હોય તો સમજી લેજો, ફરીથી વિડીયો જોઈ લેજો.